વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીએ પાલખી યાત્રા નીકળે છે, જેમાં પ્રભાસ પાડાના સોમપુરા બ્રાહ્મણો અને શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પવિત્ર મહા શિવરાત્રીએ સોમનાથ મહાદેવ ખાતે પાલખી યાત્રા નીકળે છે ત્યારે વર્ષમાં બે વખત મંદિર બહાર ભગવાન શિવના દર્શનનો લાવો ભક્તોને મળે છે. સોમનાથના બ્રાહ્મણો અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા નીકળનારી પાલખી યાત્રામાં ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે. મંદિરની પ્રદક્ષિણા ધામધૂમથી ઢોલ નગારા અને શરણાઈના સૂર નીકળે છે, જેનું અનેરું મહત્વ રહેલું છે. જય સોમનાથ. આજના પવિત્ર શિવરાત્રિના દિવસે, મહાશિવરાત્રિના દિવસે ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભગવાન સોમનાથ શ્રાવણ માસ અને શિવરાત્રિ મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ પરિસરની અંદર પાલખી યાત્રા રૂપે ભક્તોને દર્શન દેવા માટે નીકળે છે. આ દિવસે અને શ્રાવણ માસમાં જ્યારે પાલખી યાત્રા નીકળે છે, આ યાત્રાનું મહત્ત્વ એ છે કે ભગવાન જ્યારે આવી નગરચર્યામાં નીકળે ત્યારે સમસ્ત ભક્તજનોના જે કંઈ પણ દુઃખ છે, દારિદ્ર છે, દોષ છે, આ બધાનું દહન કરી નાખે છે અને જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. સાથે સાથે આની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આખું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ઘણા બધા દેશ વિદેશમાંથી આવતા ભક્તજનો જોડાય છે, સ્થાનિક બ્રાહ્મણો જોડાય છે અને આ દ્વારા ભગવાન સોમનાથજી સમસ્ત સંસારને એવો સંદેશ આપે છે કે ભગવાન સોમનાથ ઓલવેઝ બધાની સાથે છે, સમસ્ત સંસારની સાથે છે, ભગવાન કલ્યાણકારી છે અને ભગવત ભક્તજનોના દુઃખને હરણ કરનારા છે એવા ભગવાન સોમનાથનો આજે પાલખી યાત્રા નીકળવામાં આવે છે. જય સોમનાથ. ગુજરાતના વિવિધ જિલ્લામાં આવેલા નાના મોટા બધા શિવ મંદિરોમાં મહાશિવરાત્રી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને શિવ મંદિરોમાં વિશેષ પૂજા